ભચાઉ તાલુકાના ભરૂડિયા ગામમાંથી પસાર થતા ઓવરલોડ વાહનોથી તંત્ર કેમ લાચાર? એકલ રણમાંથી મીઠું ભરીને ગાંધીધામ કંડલા તરફ લઈ જતા મીઠાના ઓવરલોડ વાહનો ભરૂડિયા ગામ વચ્ચેથી પસાર થઈ રહ્યા છે. અગાઉ ભચાઉ વન વિભાગ તેમજ પોલીસ તંત્ર મામલતદાર કચેરી રજૂઆત સાથે આવેદન આપવામાં આવ્યું હતું. માથા ભારે શખ્સો દ્વારા ફરી ઓવરલોડ ભરેલા મીઠાના વાહનો ગામમાંથી પસાર કરવામાં આવી રહ્યા છે. ગામના સ્કૂલે જતા નાના નાના ફૂલકાઓના વાલીઓને ભારે ડર સતાવી રહ્યો છે. તેમજ ગામના સાંકડા રસ્તામાં ઓવરલોડ વાહનોથી ગ્રામજનોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કચ્છના વહીવટી તંત્ર દ્વારા એકલ રણમાં મીઠાના અગર પરમિશન આપવામાં આવી છે કે નહીં તેની તપાસ કરવામાં આવે. તેમજ એકલ બાંભણકા રોડ વર્ષોથી વન અભયારણ્યની પરમિશન નથી મળતી. સવાલ એ થાય છે કે આ વન અભયારણ્યની જમીનમાં મીઠાના અગારની પરમિશન કઈ રીતે મળી હોય, એ પણ એક ચર્ચાનો વિષય બન્યો છે. આની તપાસ થાય અને મીઠાના ઓવરલોડ વાહનોના કારણે પ્રધાનમંત્રી સડક યોજના હેઠળ નવા રોડનું નિર્માણ થયું છે. તે રોડ તાત્કાલિક તૂટી જાય તેવા સંકેત દેખાઈ રહ્યા છે. ઓવરલોડ વાહનોના કારણે ગામના નાના મોટા વાહન તેમજ એમ્બ્યુલન્સ, ટ્રેક્ટર, રિક્ષા, કાર યાત્રાધામ આવેલું છે. ત્યાં અવારનવાર દર્શનાર્થીઓ આવતા હોય છે ત્યારે ઓવરલોડ વાહનોના કારણે ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. ગામના જાગૃત લોકો દ્વારા ગયા અઠવાડિયે તંત્રને રજૂઆત તેમજ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, છતાંય ફરી ઓવરલોડ વાહનો પસાર થતાં સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. તાત્કાલિક ધોરણે ઓવરલોડ વાહનો બંધ કરાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે. રિપોર્ટ બાય ગન્ની કુંભાર, ભચાઉ.